गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો આજે આપણે દાખલા ગણવા પહેલા લોગ ની વેલ્યુ શોધતા શીખે ટેબલ ની અંદર થી, બરાબર। તો તમારી પાસે જે ટેબલ હશે એની અંદર ખાસ ધ્યાન રાખજો કે તમારે લોગેરિધમ લખેલું ટેબલ જોવાનું છે। કયું ટેબલ જોવાનું છે? લોગેરિધમ લખેલું ટેબલ, બરાબર। એને કહેવાય લોગ ટેબલ। तो लॉग बे प्रकार ना होई छे। जो आउ लखेलू होए लॉग एक्स तो ए समझू तमारे लॉग नो आधार दस छे। अने आपणी पासे जे टेबल छे ए आधार दस वाळू ज टेबल छे, बराबर। दस ना आधार नो लॉग। तेवी ज रीते बीजू आवे छे ई ना आधार नो लॉग। ज्यारे आधार ई होए त्यारे एने एलएन एक्स लखवामां आवे छे। એને શું લખવામાં છે? ln x, એટલે કે નેચરલ લોગ એવું કહેવાય, બરાબર। એનું ટેબલ આપણી પાસે નથી તો આપણે શું કરીશું? તો ln x ને તમારે લોગ આધાર 10 માં ફેરવવું હોય તો એને તમારે 2.303 વડે ગુણવું પડે તો એ આધાર 10 માં ફેરવાઈએ। એટલે જ્યારે પણ ln x આપેલું હશે તો આપણે એ જ કિંમતનો લોગ જોઈશું ટેબલની અંદરથી અને તેને 2.303 વડે ગુણીશું, બરાબર। तो लॉग जोता सीखवा माटे लॉगना अमुक नियमों पण आपणने खबर होवा जोईए। तो लॉगना अमुक नियमों नी अंदर पहलो नियम जोईए, ज्यारे बे संख्याओनो गुणाकार थयो होय लॉग एक्स गुणिया वाई होय तो तमे एने लॉग एक्स प्लस लॉग वाई लखी सको। एटले ज्यारे गुणाकार होय त्यारे बेना लॉगनो सरवाळो लखवानो होय। तेज रीते लॉग एक्स बाय वाई होय त्यारे तमारे ए बे संख्याओनी बाद लॉगनी बादबाकी करवानी होय। एटले गुणाकारमां होय त्यारे लॉगनो सरवाळो थशे, भागाकारमां होय त्यारे लॉगनी बादबाकी थशे। बीजी एक वस्तु, धारो के जे वस्तुनो लॉग जोवानो छे एना घातमां कोईक वस्तु छे, एटले एनो कोईक घात आपेलो छे तो लॉगनी अंदर घात ए आगळ गुणाई जाय छे। એટલે x નો y ઘાત હોય તો તમારે log x ને y વડે ગુણી દેવાનું, સિમ્પલ। બીજી એક વસ્તુ યાદ રાખજો કે log 1 0 થાય છે અને log 10 1 થાય છે। એટલે ધારો કે આવું આપ્યું હોય હવે log 10 નો x ઘાત તો શું થશે? x આગળ આવશે અને 10 નો log જોઈએ। 10 નો log શું થાય? 1। એટલે x into 1 કરો તો જવાબ શું આવે? x। એનો મતલબ એવો થયો કે 10 ની ઘાતનો જ્યારે લોગ જોતા હોય ત્યારે જે ઘાત છે એ જ તમારો જવાબ આવે। આ એક સિમ્પલ લોજિક, જે ઘાત છે એ જ તમારો શું આવે? જવાબ આવે, બરાબર। લોગ જોવા માટે હવે અમુક નિયમો જોઈએ। તો લોગનો જે જવાબ છે એ તમે 0.1.2.3 આ રીતે લખી શકો। તો ક્યારે કેવો જવાબ લખવો એ પહેલા સમજીએ। तो જ્યારે તમારો જે લોગ જોવાનો નંબર છે આ પ્રકારનો હોય, એક નંબર પછી પોઈન્ટ હોય, દશાંશ ચિહ્ન એક નંબર પછી હોય, બરાબર। તો ત્યારે તમે જે લોગ જુઓ છો એ કિંમત એ 0 પોઈન્ટ પછી લખવાની રહેશે। એટલે તમારો જવાબ 0 પોઈન્ટ માં જ આવશે જો આવી સંખ્યા હશે તો, એક સંખ્યા પછી પોઈન્ટ હોય। धारो कि बे संख्या पछी पॉइंट होय तो तमारो जवाब 1 पॉइंट पछी लखवानो रहेशे। तेज रीते 3 संख्या पछी पॉइंट होय तो तमारो जवाब 2 पॉइंट करीने लखवानो रहेशे। जो 4 संख्या पछी पॉइंट होय तो तमारो जवाब 3 पॉइंट करीने लखवानो रहेशे। तो स्टेप नंबर 1 तमारे आज फॉलो करवानुं कि तमारे जवाब 0 पॉइंट लखवानो छे, 1 पॉइंट लखवानो छे, 2 पॉइंट लखवानो छे के 3 पॉइंट लखवानो छे, बराबर। हवे लॉग जोवानी शुरुआत करिए, अमुक एग्जांपल लईए। धारो के आवुं आप्युं छे, मारे आ किंमत जोवानी छे, लॉग 3.4768। तो हवे जे संख्यानो लॉग मारे जोवानो छे એને ધ્યાનથી જુઓ, એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે મારો જવાબ હંમેશા 0 પોઈન્ટ આવશે। મારે લોગ કોનો જોવાનો? તમા પહેલી બે સંખ્યાની જોડ બનાવો,
એટલે 34 પછી બીજી સંખ્યા 7 અને 6 હવે આ કેવી રીતે જોવાનું ટેબલ ની અંદર એ જુઓ તો લોગ ટેબલ ની અંદર પહેલા તમને આવી રીતે 10 11 12 આવી રીતે પહેલી કોલમ ની અંદર આવી કિંમતો આપી છે તો આપણે જોવાનું 34 34 ની લાઈન આ છે એમાં પહેલી કિંમત 34 ની 5315 છે આ રીતે કિંમતો છે એમાં આપણે ઉપરની કોલમ ની અંદર 7 નંબર જોવાનો એટલે 347 ની કિંમત જોવાની તો 34 અને 7 ની કિંમત તમને મળશે 5403 રો એટલે કે હાર 34 ની ને કોલમ કોની સ્તંભ કોનો 7 નો તો 34 અને 7 નું જોઈએ તો 5403 આ કિંમત આવશે 34 અને 7 નું હવે 6 જે ખરું એ મીન ડિફરન્સ ની અંદર જોવાનું તો મીન ડિફરન્સ ની અંદર 6 ની કિંમત કેટલી છે એ 34 ની લાઈન માં તો 8 છે કેટલી છે 8 તો 8 ની કિંમત ને આમાં ઉમેરી દો પ્લસ 8 કરો તો તમારો જવાબ થશે 5411 જવાબ કેટલો થશે 5411 તો આનો જે જવાબ છે એ કેટલો આવશે 0.5411 આ એનો જવાબ આવશે તો log 3.476 ની કિંમત થશે 0.5411 બીજી એક પ્રેક્ટિસ કરીએ ધારો કે log 34.76 જોવાનું છે તો કેટલા નંબર પછી પોઈન્ટ છે બે નંબર પછી તો આપણે એ જવાબ બે નંબર પછી પોઈન્ટ હોય તો 1 પોઈન્ટ પછી લખીશું એટલે પહેલું સ્ટેપ તમારે કેટલા નંબર પછી પોઈન્ટ છે એ જોવાનું અને એના પ્રમાણે 0 પોઈન્ટ છે 1 પોઈન્ટ છે 2 પોઈન્ટ છે 3 પોઈન્ટ છે મૂકી દેવા મૂકી દીધું હવે લોગ કોનું જોવાનું તો 3476 એટલે આનું જ જોવાનું એટલે જવાબ ફરી પાછો 5411 તો 1.5411 એ આનો જવાબ આવશે તે જ રીતે લોગ જોઈએ 347.6 નો તો આ 3 નંબર પછી પોઈન્ટ છે એટલે 2.5411 જવાબ આવશે અને ધારો કે લોગ 3476 નો જોઈએ અહીં પોઈન્ટ ક્યાં કહેવાય લાસ્ટ નંબર પછી તો આ 4 નંબર પછી પોઈન્ટ છે એટલે જવાબ આવશે 3.5411 તો આ રીતે 5411 જ જવાબ છે પણ 1 પોઈન્ટ લખો 0 પોઈન્ટ લખો 2 પોઈન્ટ 3 પોઈન્ટ એ તમારે ચકાસવાનું રહેશે બરાબર હવે આના કરતાં કંઈક અલગ નંબર હોય તો શું કરવું એ જોઈએ બરાબર તો ધારો કે નંબર મારી પાસે જે છે એ કંઈક આ પ્રકારનો છે લોગ 0.0007416 તો શું થશે હવે જુઓ પોઈન્ટ પહેલા કોઈ નંબર નથી 0 છે એટલે 0 અને નંબર નહીં ગણવા તો પોઈન્ટ પહેલા કોઈ નંબર નથી તો આનો લોગ જોવાની કોઈ મેથડ મેં તમને કીધી નથી તો આને શું કરવાનું તો આ નંબરને 10 ની ઘાતમાં લખવાનો પ્રયત્ન કરવાનો જુઓ હવે એક કોમન મેથડ શીખવાડું આવું ના કરવું હોય એક જ મેથડ રાખવી હોય તો શું કરવાનું એ શીખવાડું છું કોમન મેથડ કોઈ બી નંબર હોય આ મેથડથી જવાબ આવશે આવો નંબર હોય આવો નંબર હોય આવો કે આવો ગમે એવો નંબર હોય કે આવો નંબર હોય તો આને સ્ટેપ નંબર 1 તમારે 10 ની ઘાતમાં લખવાનું તો તમે 7.416 ગુણ્યા 10 ની ઘાત 3 ને 2 5 માઇનસ 5 લખી શકો હવે લોગનો નિયમ લગાવીએ ગુણાકાર છે બે સંખ્યાનો તો ગુણાકારમાં શું થાય બંને સંખ્યાના લોગનો સરવાળો થાય તો લોગ 7.416 7 પોઈન્ટ એટલે શું એક નંબર પછી પોઈન્ટ છે એટલે આપણે 0 પોઈન્ટ કરીને જવાબ લખશું લોગ કોનો જોવાનો તો 74 માં 1 અને 6 મીન ડિફરન્સ બરાબર તો લોગ ટેબલ ની અંદર જોઈએ 74 છે અહીંયા આગળ એનો 1 એના 1 માં વેલ્યુ છે 8698 અને એમાં મીન ડિફરન્સ 6 ઉમેરીએ તો એ છે મીન ડિફરન્સ 4 આમાં 4 ઉમેરીએ તો જવાબ કેટલો થશે
जवाब आवशे तो जो कैलक्युलेटर ने अंदर आने सॉल्व करिए 8702 माइनस 5 तो ये जवाब थसे माइनस 4.1298 तो आ जवाब थसे सहेलू छे। बीजो कोई एक नंबर जोइए लॉग 5471289 तारे 10 ની ઘાત માં લખી તો કેવી રીતે લખાય 5.471 ચાર નંબર રાખો પછીનો નંબર ને ઇગ્નોર કરશો તો ચાલશે तो त्रण ने त्रण 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 छ पॉइंट खसेड़िया एटले 10^6 लखाई तो पहला जोवानुं लॉग 5.471289 अने 10^6 नो लॉग शुं थाय तो 6 जे घात छे जवाब थाय एटले डायरेक्ट लखू तो आनो लॉग केवी रीते जोवानो तो 547 नो 1 मां जोवानो तो 54 नी लाइन मां 7 जुओ 54 માં 7 તો એ જવાબ છે 7380 અને એમાં 1 મીન ડિફરન્સ એટલે 1 છે મીન ડિફરન્સ 1 ની કિંમત 1 છે તો 7381 અને આ 1 નંબર પછી પોઈન્ટ છે એટલે 0 પોઈન્ટ આવશે અને કિંમત 7381 પ્લસ 6 એટલે જવાબ થશે 6.7381 तो आ रीते तमारे लॉग जुवाना रहेशे बराबर तो आ बहुत सहेली मेथड छे 10 ना घात में लखवानो जे घात होय एने उमेरवानो क्या तो बाद करवानो थसे धन घात होय तो उमेरवानो थसे ने ऋण घात होय तो बाद करवानो थसे तो आ रीते तमे लॉग नी वेल्यू जोई सको। हवे जरे आवु आप्यु होय एलएन 12.16 तो एलएन नो मतलब था एलएन ने तुम्हारे लॉग बेस 10 में कन्वर्ट करू होय तो 2.303 वडे गुणी देवू पड़े। हवे 12.16 नो लॉग જોઈએ તો કેવી રીતે 12 એટલે બે આંકડા પછી પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ જવાબ લખશો અને 12 નો 1 માં 6 12 નો 1 માં 6 મીન ડિફરન્સ ઉમેરીશું તો 12 નો 1 માં છે કિંમત 0828 અને 6 મીન ડિફરન્સ માં કિંમત છે 21 તો આમાં 21 ઉમેરો તો 0849 આ આપણો જવાબ તો બેનો ગુણાકાર કરીએ એ આપણો જવાબ થશે 2.303 ગુણ્યા 1.0849 તો જવાબ થશે 2.498 તો આ રીતે એલએન નું નેચરલ લોગ તમારે જોવાનો રહેશે 2.303 વડે ગુણીને। છેલ્લું એક પ્રેક્ટિસ કરી લઈએ એલએન 0.1671 આવું લખ્યું છે તો એલએન એટલે 2.303 વડે ગુણી દો અને એનો શું જોવાનો લોગ। હવે 0 પોઈન્ટ નંબર છે એટલે આપણે જોઈ નહીં શકીએ પોઈન્ટ પહેલા કોઈ નંબર નથી 0 છે તો એને 1.671 લખવું હોય તો 10^-1 ઘાત લખવી પડે તો 2.303 આપણે લોગ જોઈશું કોનો 1.671 નો અને એમાંથી એકને બાદ કરીશું 10 જે ઘાત છે અહીંયા ઉમેરવાની કે તો બાદ કરવાની માઇનસ ઘાત હોય તો ઉમેરવાની બાદ કરવાની અને પ્લસ ઘાત હોય તો ઉમેરવાની તો 16^7 માં જોઈએ 16^7 તો 2.303 16^7 કિંમત છે 2227 અને એમાં એક મીન ડિફરન્સ છે 3 એટલે 2230 એટલે આને લખીશું 0.2230 એક પોઈન્ટ પછી પોઈન્ટ છે એક નંબર પછી પોઈન્ટ છે એટલે 0 પોઈન્ટ નંબર જવાબ થશે માઇનસ 1 કરીએ એટલે 0.2230 માઇનસ 1 ગુણ્યા 2.303 તો આપણો જવાબ થશે માઇનસ 1.789 તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો લોગ જોવાની આ ઇઝીએસ્ટ મેથડ મેં તમને શીખવાડી છે આમાં કોઈ ગડબડ થશે નહીં
તમારે પ્રયત્ન કરવાનો કે દરેક નંબરને તમે 1.1 નંબર પછી પોઈન્ટ લાવો તો જવાબ તમારો 0 પોઈન્ટ કરીને જ આવશે અને જે દસનીકા છે એ ક્યાં તો ઉમેરવાની ક્યાં તો બાદ કરવાની સિમ્પલ બરાબર આ મેથડ તમે રાખજો ચાલો હવે આ કેમ તમને શીખવાડ્યો કારણ કે આનો ઉપયોગ હવે દાખલાની અંદર આવશે એટલા માટે બરાબર તો એને રિલેટેડ દાખલો હોય તો એ સોલ્વ કરીએ આપણે આગળનો દાખલો ગણીએ ઉદાહરણ નંબર 6.6 સમતલ સપાટી પર VI બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો M બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે એટલે આ અહીંયાથી અહીંયા ધારો કે ખરબચડો પટ્ટો છે એટલે બ્લોક કેટલે ઝડપથી ગતિ કરે આમ VI ઝડપથી ગતિ કરતો બ્લોક છે એ આમાં પ્રવેશે છે દળ કેટલું છે 1 કિલોગ્રામ જે એક્સ બરાબર 0 એક્સ બરાબર આ સ્થાન ખરબચડા પટ્ટાનો 0.1 મીટર થી એક્સ બરાબર 2.01 મીટર સુધીનો છે આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતો અવરોધક બળ FR એ એક્સ ના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એના પર લાગતો અવરોધક બળ એટલે બ્લોક જ્યારે આમ ગતિ કરતો હશે તો બળ એની વિરુદ્ધ દિશામાં લાગતો હશે એને FR વડે દર્શાવે છે એ કેટલું છે તો આટલાથી આટલા વિસ્તારમાં માઇનસ kx જેટલું છે 0.1 થી 2.01 મીટરના વિસ્તારમાં અને પછીના વિસ્તારમાં તે 0 છે 0.1 મીટર કરતા પહેલા અને 2.01 મીટર પછી એટલે એના પછીના વિસ્તારમાં એટલે એના પછીના વિસ્તારમાં આ બળ લાગતું અને k નું મૂલ્ય આપેલું છે 0.5 જૂલ એટલે k એક અચળાંક છે જેને લેવાનું છે 0.5 જૂલ આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે એટલે શરૂઆતમાં આટલી ઝડપથી આ બ્લોક પ્રવેશે છે VI ઝડપથી પ્રવેશે છે બરાબર એટલે પસાર કર્યા પછી એની ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે એ આપણે શોધવાનું છે તો આપણે શું કરીએ તો અહીંયા આ જે બળ છે એ તમે ધ્યાનથી જુઓ તો એક્સ સાથે બદલાય છે એટલે ચલ બળ છે એટલે અહીં આપણે આગળ આપણે કાર્ય ઉર્જા પ્રમેય વાપરશું બરાબર શું વાપરશું ગતિ ઉર્જા શોધવાની છે એટલે કાર્ય ઉર્જા પ્રમેય વાપરશું પરંતુ કોના પરથી તો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય પરથી બરાબર તો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય કેવી રીતે લખશું કાર્ય ઉર્જા પ્રમેય ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર થતો કાર્ય તો આ જે કાર્ય છે એ અહીં આપેલું બળ એ ચલ બળ છે એક્સ સાથે બદલાય છે એટલે ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર વાપરશું FdX બળ કયું છે FR તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર સંકલન F બળ કેટલું છે K/X dx dx બતાવે x નું સંકલન કરવાનું લિમિટ પણ કોની મૂકવાની x ની x ક્યાંથી ક્યાં છે તો આ બળ ક્યાંથી ક્યાં લાગે છે 0.1 થી 0.1 થી 2.01 મીટર આગળ લાગે છે k અચળાંક છે એટલે સંકલનની બહાર આવશે માઇનસ k 1/x નું સંકલન શું થશે તો મેં તમને કરાવ્યું હતું ln x થાય 1/x નું સંકલન 0.1 થી 2.01 k લિમિટ મૂકીએ તો પહેલા કોની લિમિટ મૂકવાની પહેલા અપર લિમિટ મૂકવાની એટલે ઉપરનું એટલે ln x ની જગ્યા પર શું મૂકવાનું 2.01 પછી લોઅર લિમિટ માઇનસ ln 0.1 log x માઇનસ log y શું થાય ગણિતના નિયમ પરથી log x ભાગ્યા y થાય એટલે 2.1 ભાગ્યા 0.1 થાય એટલે માઇનસ k ln 2.1 ને 0.1 વડે ભાગશો તો જવાબ આવશે 20.1 તો આ સ્ટેપને આગળ વધારીએ તો આપણે અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે તો પ્રારંભિક ગતિ ઉર્જાને રાઈટ સાઈડ લાવી તો પ્લસ થશે માઇનસ k હવે ln ની કિંમત આપણે જોઈ શકતા નથી તો તેને કેવી રીતે કરશું 2.303 log 20.1 ને આપણે 2.01 ગુણ્યા 10 ની 1 ઘાત આવી રીતે લખીશું આ એક કોમન મેથડ રાખીએ કે હંમેશા આપણી જે સંખ્યા છે લોગમાં એને આપણે એક સંખ્યા પછી પોઈન્ટ આવે એવી રીતે લખીશું એટલે 2 પછી પોઈન્ટ આવે એવી રીતે લખીએ તો આ રીતે લખવું પડે મારે
શરૂઆતની ગતિ ઊર્જા હાફ એમ વીઆઈ સ્ક્વેર થશે. કે ની કિંમત આપણને રકમમાં આપી છે, જે કેટલી છે 0.5 જૂલ, એટલે આની જગ્યા પર 0.5 મૂકી દઈએ, 2.303. હવે લોગ જોઈએ 20 નો 1 માં જોવાનો, તો ટેબલ ની અંદર 20 નો 1 માં તમે લોગ જુઓ. ટેબલ હંમેશા તમારી સાથે હોવું જોઈએ. 20 નું 1 માં કિંમત છે 3032. હવે એક પોઈન્ટ પછી પોઈન્ટ, એટલે હંમેશા આપણો જવાબ 0 પોઈન્ટ કરીને જ લખીશું, 0.3032. અને આ ઘાત 1 છે તો એને એમાં ઉમેરીશું, 10 ની ઘાતનો જે લોગ હોય એ ઘાત જ જવાબ આવે. તો 1/2 એનું દળ m છે અને 2 નો વર્ગ થશે 4 મીટર પ્રતિ સેકન્ડ. આ 0.5 અને આ 2.303 ગુણ્યા 1.3032, તો 2 દુ 4 એટલે 2 માઇનસ, આ ગુણાકાર કરીએ, 1.3032 ગુણ્યા 2.303 ગુણ્યા 0.5, એ જે જવાબ આવે છે કેટલો આવે છે, 1.5006. એમાંથી આપણે એને 2 માંથી બાદ કરીએ તો જવાબ આવશે 0.499, એટલે કે 0.5 જૂલ. તો એની જે અંતિમ ગતિ ઊર્જા છે એ આટલી થશે, અંતિમ ગતિ ઊર્જા કેટલી થશે, 0.5 જૂલ. અને આપણને બીજું શું શોધવા કીધું છે, અંતિમ ગતિ ઊર્જા અને અંતિમ ઝડપ. તો અંતિમ ગતિ ઊર્જા બરાબર શું થાય, હાફ એમ વીએફ સ્ક્વેર. તો આના પરથી 2kf/m બરાબર શું થશે, વીએફ સ્ક્વેર. તો આના પરથી વીએફ સ્ક્વેર ની કિંમત 2kf બરાબર 5.5, અને દળ 1 0.5 ગુણ્યા 2 એટલે 1, વીએફ નો વર્ગ 1, તો વર્ગમૂળ લઈએ તો વીએફ કેટલું આવશે, 1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અંતિમ વેગ આનો કેટલો થશે, અંતિમ ઝડપ એની કેટલી થશે, તો 1 મીટર પ્રતિ સેકન્ડ. તો આ પરીક્ષા માટે અગત્યનો દાખલો અને ચલ બળ ઉપરનો આ દાખલો છે, એટલે ધ્યાનપૂર્વક એને ગણવો. બાકીના જે દાખલાઓ આપણે ગણ્યા એ અચળ બળ માટે હતા, બરાબર. નેક્સ્ટ ટોપિક જોઈએ, ખૂબ જ અગત્યનો, સ્થિતિ ઉર્જા. એને ઇંગ્લિશમાં પોટેન્શિયલ એવું કહેવાય. પોટેન્શિયલ એટલે શું, સામાન્ય ભાષામાં પોટેન્શિયલ શબ્દ, મારામાં કેટલું પોટેન્શિયલ છે, તો હું કેટલું કાર્ય કરી શકું છું, કાર્ય કરવાની ક્ષમતાને પોટેન્શિયલ કહેવાય છે. કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય, પોટેન્શિયલ સામાન્ય ભાષામાં. અને પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા. મારામાં કેટલું પોટેન્શિયલ છે તો હું કેટલું કામ કરી શકું, એટલે કાર્ય કરવાની ક્ષમતાને જ શું કહેવાય, સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ શબ્દ ક્યાંથી એની સાથે સંકળાયો એ જોઈએ. તો ધારો કે એક ધનુષ્ય છે, એને તમે આમ ખેંચી રાખ્યું છે, આ સ્થિતિમાં તમે એને ખેંચી રાખ્યું છે, જ્યારે તમે છોડશો એટલે આ તીર ખૂબ ફાસ્ટ આમ જશે. તીરને ધક્કો કોણે માર્યો, આ ધનુષે. તો ધનુષની આ સ્થિતિમાં એની પાસે કંઈક ઊર્જા હતી જે એણે તીરને આપી. એટલે કે કોઈ પણ પદાર્થની સ્થિતિ કે ગોઠવણીના કારણે એની પાસે શું હોય, ઊર્જા હોય, જેને શું કહે, એની સ્થિતિ ઊર્જા. એટલે પદાર્થની સ્થિતિ અથવા ગોઠવણીને કારણે તેમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહે છે. એટલે તમે ધરતીકંપ જુઓ છો, તો ધરતીકંપમાં શું થાય છે, તો પૃથ્વીની જે ખડકો છે એમાં અમુક તિરાડો હોય, એ નિયમિત હોય નહીં, તિરાડો હોય. અમુક સમય એ તિરાડો એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરે, એટલે તિરાડો પુરાઈ જાય એવો પ્રયત્ન કરે આ ખડકો, તે સમયે શું થાય છે, ધરતીકંપ થાય છે. એટલે ધરતીકંપ બધું હલાવી દે, તો એ ઉર્જા ક્યાંથી આવી, તેની સ્થિતિના કારણે એમાં રહેલી ઉર્જા એની સ્થિતિ ઉર્જા છે. હવે સ્થિતિ ઉર્જા જે છે એ પદાર્થની અંદર સંગ્રહિત ઉર્જા એવું કહી શકાય. સ્થિતિ ઉર્જા એ પદાર્થમાં સંગ્રહિત ઉર્જા તરીકે લઈ શકાય. તો એ ક્યાંથી આવે એ ઉર્જા એ સમજીએ. તો ધારો કે
एम दड़नो कोई पदार्थ छे जमीन ऊपर, एने मारे एच ऊंचाईए बळ लगावीने मारे एच ऊंचाईए लई जवानुं छे। तो अहीं लई जवा माटे मारे केटलुं कार्य करवुं पड़शे? तो मारुं जे बळ छे नीचेनी दिशामां एना ऊपर गुरुत्वाकर्षण बळ लागशे mg, एनाथी वधारे मारुं बळ होवुं जोईए। એટલે એવું સમજો એનાથી થોડું જ વધારે છે, એટલે એપ્રોક્સિમેટ એમજી જેટલું બળ હું લગાવું છું। તો પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કાર્ય બરાબર એફ ડી કોસ થીટા। બળ કેટલું લગાડવું પડે છે? ગુરુત્વાકર્ષણ બળથી થોડું વધારે, એટલે એપ્રોક્સિમેટ ગુરુત્વાકર્ષણ બળ જેટલું। સ્થાનાંતર કેટલું? h। બળ આ દિશામાં છે ને સ્થાનાંતર પર આ દિશામાં, એટલે બંને એક જ દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો કેટલો? ઝીરો। એટલે આ એમજીએચ જેટલું કાર્ય થાય, એ કાર્ય આટલી ઊંચાઈએ આ પદાર્થની અંદર ઊર્જા રૂપે સંગ્રહ પામે। એટલે જો પદાર્થ આટલી ઊંચાઈએ રહેલો હોય તો એમાં આટલી, આ પદાર્થ આટલી ઊંચાઈએ હોય તો એમાં આટલી ઊર્જા સંગ્રહ પામી હોય, એટલે કે આ કાર્ય તે પદાર્થમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે। એટલે એચ ઊંચાઈએ હવે આ ઉર્જા એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર પદાર્થના હોવાના કારણે છે। કોઈ પદાર્થની સ્થિતિ અહીંયા, આ પદાર્થની સ્થિતિ અહીંયા, આગળ આ પદાર્થ છે કયા ક્ષેત્રની અંદર? તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર। એટલે એચ ઊંચાઈએ પદાર્થની ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર સ્થિતિ ઉર્જા છે, એટલે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય। એટલે એચ ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા VH તમે MGH લખી શકો। તો સ્થિતિ ઉર્જા ક્યાંથી આવે? પદાર્થની સ્થિતિના કારણે। એ સ્થિતિમાં પદાર્થને લઈ જવા માટે જે કાર્ય થયું હશે એ એમાં ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, બરાબર। પરંતુ પરીક્ષાની અંદર સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પૂછાય તો કેવી રીતે લખવાનું એ સમજી। જો પદાર્થ પરીક્ષાની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પૂછાય તો એની વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખીશું। એમ દળના પદાર્થને અથવા તો કોઈ પદાર્થને, કોઈ એક પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની મદદથી એચ ઊંચાઈએ લઈ જવા માટે કરવા પડતા કાર્યના, લઈ જવા માટે થતા કાર્યના ઋણ મૂલ્યને તે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે। એટલે સ્થિતિ ઊર્જા એચ ઊંચાઈ, એને વી વડે દર્શાવશું, પોટેન્શિયલ માટે વી શબ્દ વપરાય છે એટલા માટે, અને એચ ઊંચાઈ માટે એચ। તો એ શું છે? કાર્ય કોના વડે થતું? ગુરુત્વાકર્ષણ બળ વડે, અને તેનું કયું મૂલ્ય? ઋણ મૂલ્ય। ચાલો, તો કાર્યનું સૂત્ર એફ ડી કોસ થીટા। અહીં પદાર્થ છે એમ દળનો, એને એચ ઊંચાઈએ લઈ જવાનો છે, ગુરુત્વાકર્ષણ એના ઉપર નીચેની દિશામાં હશે એમજી। તો બળ કેટલું? એમજી, ગુરુત્વાકર્ષણ બળની મદદથી લઈ જવાનું છે। એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે પદાર્થને એચ ઊંચાઈએ લઈ જવા માટે કાર્ય, લઈ જવા માટે થતા કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય? તે ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા। સ્થાનાંતર કેટલું થયું? એચ જેટલું। બળ નીચેની દિશામાં, સ્થાનાંતર ઉપર, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? પાઈ। કોસ પાઈ શું થશે? માઇનસ વન। તો માઇનસ વન માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ એમજીએચ। એટલે એચ ઊંચાઈ એ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે યાદ રાખશું કેટલું? એમજીએચ। અને કોઈ પણ ઉર્જા હોય એનો એસઆઈ એકમ શું આવે? જૂલ। એટલે ઉર્જાનો એસઆઈ એકમ જૂલ, તો કોઈ પણ ઉર્જા, દરેક ઉર્જાનો એસઆઈ એકમ શું આવશે? જૂલ આવશે। તો ખ્યાલ આવ્યો? એટલે વ્યાખ્યા તરીકે આ રીતે આપણે વ્યાખ્યાયિત કરીશું અને આ રીતે સમજાવીશું।
પણ ખરેખર એ શું છે તો પદાર્થને આ ઊંચાઈએ લઈ જવા માટે જે કાર્ય થયું એ એનામાં ઊર્જા રૂપે સંગ્રહ પામ્યો જેમ કે આ પેન છે એને ઉપર લઈ જાઉં ઉપર લાવવા માટે મે જે કાર્ય કર્યું એનો ઊર્જા રૂપે સંગ્રહ પામ્યો એને છોડી દઉં તો હવે એ જ ઊર્જાનો ઉપયોગ કરીને નીચે જશે બરાબર એ જ ઊર્જાનો ઉપયોગ કરીને ક્યાં જશે નીચે જશે એટલે એનામાં ઊર્જા એચ ઊંચાઈ આવી ક્યાંથી તો એને એચ ઊંચાઈએ લઈ જવા માટે જે કાર્ય કર્યું એ એનું એની અંદર ઊર્જા રૂપે સંગ્રહ પામ્યો જેને શું કહેવાય સ્થિતિ ઊર્જા અને ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર જે સ્થિતિના કારણેની ઊર્જા છે એને કહેવાય ગુરુત્વીય સ્થિતિ ઊર્જા